घाट उतारी देता चकचार मची जवा पामी छे। जो के आ समग्र घटना होटल ना सीसीटीवी कैमरा मा कैद थई हती। અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ મસ્જિદ ફળિયામાં રહેતી મોંગીબેન હીરાભાઈ વસાવાના ભાણેજ ઉપેન્દ્ર વસાવાના પુત્ર અંકિત વસાવાના ઘરેથી અનિકેત નામના યુવાનને 500 રૂપિયા આપી અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા સામે શ્રી સાંઈરામ હોટલ ખાતે પનીરની સબ્જી લેવા મોકલ્યો હતો, જ્યાં હોટલના સંચાલકોએ તેને પનીરની સબ્જી આપવાની ના પાડી તેથી અંકિત વસાવા અને અનિકેત સાથે ફરી સબ્જી લેવા ગયા હતા। તે વખતે હોટલ સંચાલકો વચ્ચે બોલાચાલી કરી, જે બાદ મંગીબેન વસાવાની બહેનનો પુત્ર 21 વર્ષીય અરુણ, પ્રવીણ વસાવા, વિજય વસાવા અને ધર્મેશ વસાવા સહિત ચારેય જણા હોટલ ઉપર ગયા હતા અને હોટલના સંચાલકો કૈલાશ યાદવ અને રાધેશ્યામ યાદવને પનીરની સબ્જી કેમ આપી નહીં તેમ કહેતા જ જલ્લાડ બનેલા બંને ઈસમો ચારે યુવાનો ઉપર તૂટી પડ્યા હતા અને અરુણ વસાવાને ધિક્કા પાટુ વડે મૂઠમાર માર્યો હતો, જેને પગલે અરુણ વસાવા હોટલની બહાર નીકળતા જ ઢળી પડી બેભાન થઈ જતા તેને તેના સંબંધીઓએ રિક્ષામાં સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો। આ સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હોટલ સંચાલક કૈલાશ યાદવ અને રાધેશ્યામ યાદવ સામે હત્યા અંગેનો ગુનો નોંધી બંનેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી। મારું નામ અંકિત છે, મેં અંડારામ રહેમ છું। અંડારામાં સાંઈરામ હોટલ આવેલી છે ને મેં પનીરનું શાક લેવા સાંઈરામ હોટલમાં ગયો હતો। મારી સાથે ઝપઝપાટી કઈ હતી તો મારા કાકાને કોલ કર્યો, મારા કાકા આવ્યા હતા તો મારા કાકા જોડે બી ઝપઝપાટી કરી હતી, ઢીકમ ઢીકી કરી હતી, મારા કાકા ટીંગાડી પડી ગયેલા, ઢીકા પુકી કરેલી તો પડી ગયેલા, તો મારા પપ્પા મારા કાકા મૃત્યુ પામી ગયેલા છે, તો અમે કેસ પોલીસને જાણ કરેલી છે। સાંઈરામ હોટલ કે જ્યાં કૈલાશ યાદવ અને રાધેશ્યામ યાદવ હતા, આ હોટલ પર અંદાડાના અંકિતભાઈ પનીરની સબ્જી લેવા ગયેલ, જે બાબતે 70 રૂપિયાની સબ્જી માગતા અને હોટલવાળાએ કીધું કે 100 રૂપિયાની થાય, આવી પનીરની સબ્જીની પૈસાની મગજમારી થતાં ત્યારબાદ અંકિત એના અન્ય મિત્રો અનિલ, ધર્મેશ, વિજય, અરુણ આ બધાની સાથે ફરીવાર હોટલ પર ગયેલ અને આ બાબતે પછી ઝઘડો થઈ જતા હોટલવાળા સાથે ઝપાઝપી થતાં હોટલના જે પણ કૈલાશ યાદવ અને રાધેશ્યામ યાદવના દ્વારા આ લોકોને માર મારતા મરણ જનાર અરુણ, પ્રવીણ વસાવા કે જે ઝપાઝપી બાદ થોડી વારમાં તરત ત્યાં ઢળી પડે છે, જેને હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરવામાં આવેલ છે। અંકલેશ્વર વી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। પોસ્ટમોર્ટમ જે કરવામાં આવેલ છે એની અંદર ડાબી પાંસળીના ભાગે ફ્રેક્ચર થતા જે હૃદયની ઉપરની હોય અને કદાચ એના કારણે મૃત્યુ પામે એવું પ્રાથમિક દ્રષ્ટિએ